ફાઈવ જી ટેકનોલોજીના યુગમાં માણસનું સૌથી મોટું હથિયાર મોબાઈલ છે ઘણી વખત લોકો મોબાઈલ કેમેરામાં કોઈ ગુનાને રેકોર્ડ કરી લેતા હોય છે જેને પરિણામે અપરાધીઓને ઝડપી લેવા સરળ બને છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ખુલ્લેઆમ ગુંડાગીરીનો વિડીયો સામે આવ્યો છે વિડીયોમાં એક યુવકને આંતરિક બે શખ્સ દાદાગીરી કરી રહ્યા છે ખંભાળિયા નગરપાલિકા ઉપપ્રમુખ તથા વેપારી અગ્રણી રમેશભાઈ ઉર્ફે જગુભાઈ રાયચુરાનો યુવાન પુત્ર વિજય નવાનાકા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો આ તકે બે શખ્સ દ્વારા વિજયને આંતરી દાદાગીરી કરી છરી બતાવી તેના ગળામાંથી એક લાખની કિંમતનો સવા ત્રણ તોલા સોનાનો ચેન ઝૂંટવી લેવામાં આવ્યો હતો આ ઘટના પછી બંને શખ્સ પલાયન થઈ ગયા હતા આ મુદ્દે પોલીસ ફરિયાદ થતા પોલીસે આરોપી અકબર અલીભાઈ બ્લોચ ઉર્ફે હકો તથા કૈલાસનાથ ખીમનાથ કંથરાઈ ઉર્ફે કૈલા નામના શખ્સની અટકાયત કરી છે આ સમગ્ર ઘટના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચર્ચાસ્પદ બની છે આ મુદ્દે ખંભાળિયાના વતની રાજ્યસભા સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર પરિમલભાઈ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી ગુંડા તત્વોને નાથવા માટે દેવભૂમિ દ્વારકા એસપી સુનિલ જોશીને અપીલ કરી છે હાલ જામનગરથી મુંબઈ ઉપરાંત હૈદરાબાદ અને બેંગલુરુની ફ્લાઇટ સેવા ઉપલબ્ધ છે મુંબઈની ફ્લાઇટમાં મુસાફરોનો ધસારો જોવા મળતો હોય સ્પાઇસ જેટ જામનગરથી મુંબઈ અને દિલ્હીની વધુ ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે એસટી નિગમના વિવિધ સંગઠનો દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈ સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે આજે જામનગરમાં નિગમના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં કર્મચારીઓએ આંદોલન કરવાની ચીમકી પણ આપી છે દિવાળીના તહેવાર પૂર્વે જો એસટી નિગમના કર્મચારીઓ હડતાલ કરે તો લોકોને ભારે હાલાકી થઈ પડે તેવી ભીતિ છે જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શહેર તાલુકા તથા જિલ્લા કક્ષાએ વિવિધ વિસ્તારોમાં તથા ગામડાઓમાં કાનૂની જાગૃતિના એકસો પાંત્રીસ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા બેનરો લગાડી તથા પત્રિકા વિતરણ દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા સોશિયલ મીડિયાના મારફત પણ વિવિધ કાર્યક્રમો સહિત કુલ અંદાજિત પૂણા બે લાખ લોકો સુધી કાનૂની જાગૃતિ ફેલાવવામાં આવી હતી